गुड मॉर्निंग स्टूडेंट। आज ना वीडियो में आपणे समकेंद्रीय द्विपरमाणविक अणु में आगळ वधीए छीए। होमवर्क में आपणे आ त्रण नो बंध क्रमांक, चुंबकीय गुणधर्म अने स्थिरता आपेली। बंध क्रमांक मैं काले तमने शॉर्टकट रीत में शीखवाड़ेलो, 1s होय। हवे आ तमने मगज में आनी गोठवणी थई गई होय। बे परमाणुवीय कक्षकों नु सम्मिश्रण थयु तो सामे बे आणविक कक्षको मळे, जेमांथी एक ओछी ऊर्जा वाळी जेने बंधकारक कहीए छीए अने एक वधारे ऊर्जा वाळी जेने बंध प्रतिकारक कहीए। एक इलेक्ट्रॉन दाखल थाय एटले बंध क्रमांक मां 0.5 नो फेरफार थाय छे। अहींया एक दाखल थाय तो 0.5 वधे, स्टार वाळी मां दाखल थाय तो 0.5 घटे। सेम एवं दरेक कक्षक में करवो। तो लिथियम में आप उदाहरण आमांथी समझी लीजिए। Li2+ लिथियम परमाणु क्रमांक 3 होय एटले 2 Li थाय तो 6 थाय, प्लस वीजभार छे एटले 5, तो 1, 2, 3, 4 एटले कैंसल थई गयो, बंध क्रमांक 0। पांचमो त्यां दाखल थयो, बंध कारक आणविक कक्षक छे σ2H, तो बंध क्रमांक केटलो थशे अहींया 0.5, 0.5 बंध क्रमांक। अयुग्मित छे माटे एने चुंबकीय गुणधर्म थशे अणु चुंबकीय। Li2- 6 એટલે Li2, માઇનસ એટલે 7, 4 5 હતા, એક ઉમેર્યો 6, તો પહેલા આપણે આનું લઈ લઈએ, Li2 6 થઈ ગયા, બંધ ક્રમાંક 1 થશે, આ તો 0 થઈ જવાના, અડધો અડધો એટલે 1 ના ફાવે તો આપણું જે સૂત્ર હતું એ Nb-Na/2, Nb બંધકારક ઇલેક્ટ્રોન ની સંખ્યા, બંધકારક કેટલા છે 2 અને 2 4, 4 - 2, 4 - 2 2, 2/2 1, તો બંધ ક્રમાંક એ રીતે પણ આવી જશે। Li2- એટલે હજુ એક ઇલેક્ટ્રોન ઉમેરવાનો, તો બંધ પ્રતિકારક માં આવ્યો, આનો બંધ ક્રમાંક 1 તો આનો 0.5। આ જોડીમાં હતા એટલા માટે પ્રતિચુંબકીય, આ થશે અનુચુંબકીય। આનો સ્થિરતાનો ક્રમ જીમાં પૂછાયેલો છે, તો સ્થિરતા સૌથી વધારે હશે Li2 ની, બંધ ક્રમાંક જેટલો વધુ એટલી સ્થિરતા વધુ, બેમાં બંધ ક્રમાંક સરખો છે, તો હવે સ્થિરતા કોની વધારે તો આના ઉપરથી ખબર પડશે। Li2+ આ દોરેલું છે, આપણે Li2- નું છે, સ્ટાર વાળામાં ઇલેક્ટ્રોન વિચારો તો 2 અને 1, 3 ઇલેક્ટ્રોન બંધ તોડવાનો પ્રયત્ન કરે એવા છે। હવે આપણે Li+ માં જઈએ, Li2+ માં તો આ થઈ ગયો Li2+, 6 ઇલેક્ટ્રોન Li2 માં હોય એમાંથી એક કાઢ્યો મેં એટલે 5, તો આમાં સ્ટાર વાળામાં કેટલા છે 2, પેલામાં 3 હતા, તો વધારે સ્થાયી 2 વાળો, એટલે કે Li2+ ની સ્થિરતા વધુ Li2- કરતા, કારણ આ બંનેમાં બંધ ક્રમાંક સરખો છે, પણ Li2+ માં સ્ટાર વાળામાં 2 છે, Li2- માં 3 થવાના, એટલે 3 છે બંધનો પ્રતિકાર કરે છે એટલે સ્થિરતામાં ઘટાડો કરે, તો આ સ્થિરતાનો ક્રમ આ પ્રમાણે થશે। બાકીનામાં આપણે બંધ ક્રમાંક અને ચુંબકીય ગુણધર્મ શોધવાના હતા। Be2+ હવે આપણે બંધ ક્રમાંક આ રીતે પણ યાદ રખાય, હાઇડ્રોજન 1, લિથિયમ પણ 1 જ થતો હતો, હાઇડ્રોજન 1 લિથિયમ 1 થતો હતો, બોરોન 1 કાર્બન 2 નાઇટ્રોજન 3 બાકી બધામાં 0, હાઇડ્રોજન આપણે જાણીએ છીએ H2 માં 1 હોય, લિથિયમ માં 1 હતો,
बोरोन में एक हतो, बोरोन नी बाजू में कार्बन, बोरोन एटले अहींया एक एक इलेक्ट्रॉन आवता हता। पछी वधवानो छे बंध क्रमांक, जेम के 0.51, 0.50 એટલે 0 આવી ગયા, 0.51, 0.50 એટલે પાછે 0 થઈ જાય, સરખા છે એટલે। હવે અહીંયા કઈ આવવાની, પાઈ ટુ પી એક્સ, પાઈ ટુ પી વાય, સિગ્મા ટુ પી ઝેડ। પછી પાછી બે આવવાની કઈ, પાઈ સ્ટાર અને છેલ્લે સિગ્મા સ્ટાર, એટલે એમાં પાછે બાદ બાકી થાય। બીઈ ટુ, બીઈ ટુ પ્લસ છે એટલે એલઆઈ ટુ કરતા એક ઇલેક્ટ્રોન વધારે હશે, તો બંધ ક્રમાંક કેટલો થાય, 0.5। બેરિલિયમમાં 4 ઇલેક્ટ્રોન હોય, 2 બેરિલિયમ એટલે 8, 8માંથી 1 ગયો, 7, 2, 4, 6, 7, એટલે અહીંયા તો આ ગણવાના જ નહીં, 0। અહીંયા એક છે ને અહીંયા બે, આ બેનો બંધ ક્રમાંક એક થાય, એકમાંથી અડધો ઓછો, 0.5। ઉપર એક જ આવ્યો માટે અનુ ચુંબકીય, 7 ઇલેક્ટ્રોન થયા હતા, આમાંય 7 જ છે, આ બે સમ ઇલેક્ટ્રોનીય છે, તેમાં બધું સરખું જ હોય, કારણ ઇલેક્ટ્રોનની જે ગોઠવણી આવવાની એ તો સરખી જ આવવાની છે। બીઈ ટુ માઇનસ બીઈ ટુ, 8 ને એક 9 ઇલેક્ટ્રોન થાય, 2, 4, 6, 8, 8 સુધી બંધ ક્રમાંક કે ના હોય, સામસામે કેન્સલ, અહીંયા એક આવ્યો 9, તો બંધ ક્રમાંક થશે 0.5। અનુ ચુંબકીય બીઈ ટુ પ્લસ માં 0.5 આવ્યો, બીઈ ટુ પ્લસ એટલા માટે આવ્યો તો કે અહીંયા આ રીતે થાય એટલે બીઈ ટુ પ્લસ થઈ ગયા, આ રચના બીઈ ટુ પ્લસ, આનો બંધ ક્રમાંક આવે તો એક એમાંથી બાદ થયો 0.5, એટલે 0.5 રહ્યો, એ 0.5 બંધ કયો છે, સિગ્મા બંધ છે। જ્યારે બીઈ ટુ માઇનસ માં જે બંધ ક્રમાંક આવવાનો, આ તો 0, અહીંયા એક ઇલેક્ટ્રોન આવે છે તો એ બંધ કયો હશે, પાઈ, પેલો કયો, સિગ્મા, વધારાનું આપણે, આ બંધ સિગ્મા હશે, આ પાઈ બંધનું સૂચન કરે। સી ટુ ટુ માઇનસ, એક કાર્બનમાં 6, બે ના 12, બીજા બે આવ્યા 14, તો હવે આપણે ના ગણીએ તો એ ચાલે, 14 એટલે કોના જેવી રચના થાય, નાઇટ્રોજન જેવી, તો બંધ ક્રમાંક 3 જ હોય, એક સિગ્મા 2 પાઈ, અને નાઇટ્રોજન કેવો છે, પ્રતિચુંબકીય। કાલે આપણે એક વિધાન લખેલું, સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીઝમાં બંધ ક્રમાંક ચુંબકીય ગુણધર્મ હંમેશા સમાન હોય, 14 ઇલેક્ટ્રોન ભરવાના હોય એટલે 2pz સુધી આવી જાય, આ 0, આ 0, નાઇટ્રોજનમાં 3 બંધ કેમ થાય છે, તો 1, 2 અને 3 આ રીતે એના 3 બંધ થાય, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 1, 2 અને 3 બંધ હોય, આ તો સામ સામે કેન્સલ થઈ જાય છે, એટલે મેં ડાયરેક્ટ 3 લખી દીધા। તો હવે C2 2 પ્લસ 12, 12 માંથી 2 ગયા 10, બોરોન નો પરમાણુ ક્રમાંક 5 છે, તો બી ટુ માં બંધ ક્રમાંક 1 આવે તો આમાં 1 જ આવે, 8 સામ સામે કેન્સલ થઈ જાય, 8 સુધી 9 અને 10, તો આ પ્રમાણે પાઈ બંધ થયો, એમાં 1 બંધ થયો એ પાઈ બંધ હોય, અને ચુંબકીય ગુણધર્મ 2 એક એક છે અલગ અલગ, માટે અયુગ્મિત ઇલેક્ટ્રોન કહેવાય, એટલા માટે અનુચુંબકીય। એન ટુ પ્લસ, એન ટુ નાઇટ્રોજનમાં 3 હોય, એક ઇલેક્ટ્રોન ગયો, બંધ ક્રમાંક 3 છે, એક ઇલેક્ટ્રોન જાય, 0.5 નો ઘટાડો કરવો પડે, તો 2.5 અનુચુંબકીય। એન ટુ પ્લસ ની રચના આ પ્રમાણે થાય, 13 ઇલેક્ટ્રોન, 8, 9, 10, 11, 12, 13, એટલે બંધ ક્રમાંક 2.5। તો કાલનું આપણે હોમવર્ક પૂરું થઈ ગયું, હવે આપણે આજે 14 થી વધારે ઇલેક્ટ્રોન વાળા લઈએ છીએ,
એટલે કે નાઇટ્રોજન થી આગળ વધીએ છીએ, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન, એ પણ કહેવાશે સમકેન્દ્રીય દ્વિપરમાણુય અણુ. બે નાઇટ્રોજન, બે ઓક્સિજન, બે ફ્લોરિન, બે કાર્બન, તો બધાને સમકેન્દ્રીય કહેવાય. સમકેન્દ્રીય અથવા આપણે એવું કહીએ 14 થી વધુ ઇલેક્ટ્રોન ધરાવતા, 14 થી વધુ ઇલેક્ટ્રોન ધરાવતા સમકેન્દ્રીય દ્વિપરમાણુય અણુઓ. એનો મતલબ થશે નાઇટ્રોજન સુધી તો આપણે શીખી ગયા, નાઇટ્રોજન થી આગળ બાજુમાં ઓક્સિજન, ક્લોરીન અને મેક્સિમમ 20 ઇલેક્ટ્રોન સુધી આવે નિયોન. એના માટે આપણે ઉર્જા સ્તર આરેખ લઈશું. હવે આની રચના થોડી ડિફરન્ટ છે, તો એના માટે પહેલા ઉર્જાનો ક્રમ લખી દઉં છું. સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s, આટલા સરખા 8 ઇલેક્ટ્રોન સુધી સરખું. જો ઇલેક્ટ્રોન 14 સુધી હોય તો હવે આપણે શું લેતા હતા, પાઈ લેતા હતા, એની જગ્યાએ સિગ્મા 2pz આવશે. ત્યારબાદ પાઈ ટુ પી એક્સ ઇઝ ઇક્વલ ટુ પાઈ ટુ પી વાય, એટલે આ ક્રમ ખાલી ઇન્ટરચેન્જ થયો. ત્યારબાદ પાછો ક્રમ એમ ના એમ, પાઈ સ્ટાર ટુ પી એક્સ, પાઈ સ્ટાર ટુ પી વાય અને છેલ્લે સિગ્મા સ્ટાર ટુ પી ઝેડ. ક્રમ બે માં જ ઇન્ટરચેન્જ થયો છે. આટલો પેલામાં પેલા પાઈ આવે ને હવે સિગ્મા આવે, પેલા પાઈ ટુ પી એક્સ વાય અહીંયા હતા, અહીંયા હતા, એ ઇન્ટરચેન્જ થાય. આવું એટલા માટે થાય છે કે 14 સુધી ઇલેક્ટ્રોન હોય ત્યારે 2s નું સંમિશ્રણ, 2s જે કક્ષક છે એનું સંમિશ્રણ આની સાથે એટલે કે 2px 2py સાથે થાય છે, એટલે એના પછી તરત ત્યાં આવે છે. પણ હવે ઇલેક્ટ્રોન 14 થી વધે છે એટલે p કક્ષકમાં જ વધવાના, 14 સુધી હોય એટલે x y z માં એક એક આવે, 14 થી વધે એટલે x માં બે થવાના, એટલે એમાં 2s અને આનું સંમિશ્રણ થતું નથી. અને એટલા માટે એક ક્રમમાં થોડો ફેરફાર જોવા મળે છે, તે એકબીજા સાથે ઇન્ટરેક્ટ થતા નથી, ઇન્ટરેક્ટ અથવા સંમિશ્રણ થતું નથી. તો અહીંયા આપણે એનું કારણ લખીએ છીએ કે કેમ આવું થયું, તો 2s અને 2p ના ઇલેક્ટ્રોન 2s એન્ડ 2p કક્ષકના ઇલેક્ટ્રોન ઇન્ટરેક્ટ એટલે કે સંમિશ્રણ, સંમિશ્રણ થતા નથી. અને માટે આ પ્રમાણે ક્રમમાં ફેરફાર થાય છે. તો આ એના માટેનું શું છે, કારણ છે. કારણ કે 2s અને 2p કક્ષકના ઇલેક્ટ્રોન ઇન્ટરેક્ટ એકબીજા સાથે એટલે કે એકબીજા સાથે સંમિશ્રણ થતા નથી. તો હવે એનો આપણે
ऊर्जा स्तर आरेख दोरीए छीए। हवे जे पेलामां बधुं ऊर्जा ने बधुं लखता हता ए अहींया नथी लखतो हूँ, सामान्य आपणे लखी दऊं छूं के धारो के आपणे फ्लोरिन नो लखता होईए एफ टू नो, तो अहींया फ्लोरिन नी परमाणुए कक्षक, आ बाजुए फ्लोरिन नी परमाणुए कक्षक, नीचे एफ टू नी आणवीय कक्षक, ए बधुं लखतो नथी। ऊपर तरफ जे एम ऊर्जा वधे डायरेक्ट जे आपणे शीखवानो कॉन्सेप्ट छे ए लई लो छूं કે બે વન એસ વન એસ નું સંમિશ્રણ થશે તો આ પ્રમાણે બે આપણને વન એસ ની કક્ષક મળી ગઈ, જેમાં એકને આપણે સિગ્મા વન એસ, બીજાને સિગ્મા સ્ટાર વન એસ કહેતા, સમજો હવે તમે જાણો છો। પછી આવશે ટુ એસ, એમાંથી પણ આપણને બે મળશે, सिग्मा 2s, सिग्मा स्टार 2s, त्यार पछी 3 आवशे अहींया, ए 3 नुं सम्मिश्रण थशे एटले हवे 1 आवशे, सिग्मा 2pz, पेलामां अहींया 2 लेता हता एनी जग्याए सिग्मा 2pz, कारण मैं लखी दीधुं छे પેલામાં, ત્યારબાદ એક લેતા હતા એની જગ્યાએ હવે બે લઈશું, પાઈ ટુ પી એક્સ, પાઈ ટુ પી વાય, તો આ થઈ ગઈ પાઈ ટુ પી એક્સ, પાઈ ટુ પી વાય, બંનેની ઉર્જા સરખી, આ નીચે છે આનાથી એટલે બંધકારક, તો હવે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક, એ આ 3 તો એમના એમ જ રહી, पाई स्टार टू पी एक्स, पाई स्टार टू पी वाय, सिग्मा स्टार टू पी जेड, तो आपणे बहु खास कई फेर पड्यो नथी, आ बे ने खाली आ बे नीचे हती एक ऊपर हती एने इंटरचेंज करवानो, आवुं याद राखवानुं, क्यारे ज्यारे आ 3 माथी कोई आवे त्यारे, एटले के टूंकमां 14 थी इलेक्ट्रॉन वधे तो आ प्रमाणे करवानुं, नाइट्रोजन सुधी नी रचना जुदी, त्यार बाद नी रचना जुदी था, जो आ मने छे। हवे O2 माटे आपणे करवू छे, ऑक्सीजन माटे O2, तो O2 मां केटला इलेक्ट्रॉन थाय, 16 इलेक्ट्रॉन थाय, એટલે સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, 2s, સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2, હવે સિગ્મા 2pz2, પાઈ 2px2 બરાબર પાઈ 2py2, અહીંયા આપણે 8 10 12 14 બે ખૂટે છે, તો આ બે માં આપણે હવે શું કરીશું, એક એક દાખલ કરીશું, પાઈ સ્ટાર 2px1 બરાબર પાઈ સ્ટાર 2py1, એ જ આપણે અહીંયા કરવાના છીએ, બે ચાર છ આઠ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ, 16 ઇલેક્ટ્રોન થઈ ગયા, બંધ ક્રમાંક લઈએ, સૂત્ર એના એ છે NB માઇનસ NA બાય 2, કઈ ફેર નથી, અને ડાયરેક્ટ ગણવો હોય તો ઓક્સિજન ઓક્સિજન વચ્ચે બે જ હોય, તો આમાં જવાબ કેટલો આવવાનો, બંધ ક્રમાંક બે, કારણ શું, ઓ ડબલ બોન્ડ જ હોય, નાઇટ્રોજનમાં જેમ ટ્રિપલ બોન્ડ રચાય છે અષ્ટક પૂરું કરવા, એવી રીતે ઓક્સિજનમાં અષ્ટક પૂરું કરવા બે ખૂટે, બાહ્યતમ કક્ષામાં 6 હોય તો એ દ્વિબંધ રહેશે, આ પ્રમાણે શોર્ટકટ આપણો જે હતો એ પ્રમાણે આ 0 આ 0, અહીંયા બંધ ભેગા થઈને 3, હવે આ તો સ્ટાર વાળામાં આયા, કેટલા આયા, 2 ઇલેક્ટ્રોન, 3 બંધ હતા 2 ઇલેક્ટ્રોન બીજા આયા, એટલે અડધો અડધો બાદ કરો, કિંમત મૂકીએ NB નંબર ઓફ બોન્ડિંગ ઇલેક્ટ્રોન,
बे चार छ आठ दस कुल इलेक्ट्रॉन सोल पेला छ ज हो એટલે દસ માંથી છ જાય ચાર ભાગ્યા બે બંધ ક્રમાંક બે નાઇટ્રોજન માટે બીજું ખાસ યાદ રાખવાનું છે કે નાઇટ્રોજન નહીં ઓક્સિજન માટે કે આણ્વીય કક્ષક આપણે વાત શીખીએ છીએ આણ્વીય કક્ષક વાત કહેવાય મોલેક્યુલર ઓર્બિટલ થિયરી ऑक्सीजन में छेले एक एक इलेक्ट्रॉन वधे छे माटे ऑक्सीजन केवो अनुचुंबकीय आ एक सारो एमसीक्यू याद रखवानो ऑक्सीजन केवो छे अनुचुंबकीय जनरली बेकी संख्या में इलेक्ट्रॉन होय ने प्रतिचुंबकीय होय सामान्य रीते बेकी संख्या धरावता प्रतिचुंबकीय होय ऑक्सीजन नी जे इलेक्ट्रॉन रचना अथवा ऑक्सीजन ना इलेक्ट्रॉन गणिए तो आठ छे बाह्यतम कक्षा में इलेक्ट्रॉन की संख्या आठ छे छता ए अनुचुंबकीय छे नहीं बाह्यतम कक्षा में छ कुल आठ बाह्यतम कक्षा में छ होवा छता ए अनुचुंबकीय केम तो छेल्ले एक एक वधे छे माटे अनुचुंबकीय तो आ रीते आपणे फ्लोरीन अने Ne2 नु करवू होय तो पण आवडे फ्लोरीन केटला बंधथी जोडातो होय सिंगल अष्टक पूरू करवा एक ज खूटे छे ऑक्सिजन करता केटला इलेक्ट्रॉन वधे बे एटले अहींया एक ने अहींया एक आवे एटले बंध त्रण हता एमांथी एक ने एक बे बंध तूटे त्रण मांथी बे तूटे एटले एक ज वधे नियोन आवशे एटले अहींया इलेक्ट्रॉन आवी जशे બંધ ક્રમાંક જીરો તો આપણે હોમવર્કમાં F2 અને Ne2 તમારે બંને કરી દેવાના છે હોમવર્કમાં F2 Ne2 બંધ ક્રમાંક ચુંબકીય ગુણધર્મ બંધ ક્રમાંક અને ચુંબકીય ગુણધર્મ મેં તમને અહીંયા સમજાવી દીધું અને ઉર્જા સ્તર આરેખ પણ એનો દોરવાનો છે આ રીતે આપણે ઉર્જા સ્તર આરેખ આલેખ આરેખ એને કહી શકાય આલેખ દોરીન બંધ ક્રમાંક ચુંબકીય ગુણધર્મ કરવાનો છે એક આ હોમવર્ક બીજું ઓક્સિજનનો એક વારંવાર પ્રશ્ન પૂછાય છે એ લઈ લઈએ જીનીકમાં ઘણી વાર પૂછાઈ ગયેલો છે O2, O2 plus, O2 2 plus, O2 minus, O2 2 minus. આમાંથી ગમે તે ત્રણ કે ચાર પૂછાતા હોય છે આ દરેકમાં આપણે શોધવાનો છે બંધ ક્રમાંક અને ચુંબકીય ગુણધર્મ બરોબર આ બધાનું કરી દેવાનું અને સાથે સાથે ऑक्सीजन में एक क्रम आपणे लेवानो छे स्थिरतानो O2 O2 2 प्लस O2 2 माइनस આટલાનો સ્થિરતાનો ક્રમ બનાવીશું આપણે ઓક્સિજન માટે અથવા બધાનો ભેગો લઈ લઈએ ત્રણ ને બે પાંચ આપેલા એ બધાનો સ્થિરતાનો ક્રમ લઈ લો તો પણ ચાલશે આ બધાનો સ્થિરતાનો ક્રમ લઈ લઈએ +1 +2 -1 -2 ઓક્સિજન એટલે ત્રણ વસ્તુ થશે બંધ ક્રમાંક ચુંબકીય ગુણધર્મ સ્થિરતા સેટ થઈ જશે ઓટોમેટિક જે
मोस्ट आईएमपी प्रश्न कही सकते चार थी पांच बार जी नीट में पूछाई गये प्रश्न ऑक्सीजन तमने घरे आपी दऊ छु। पेज नंबर 130 અને 31 સુધીનું પૂરું થયું, આપણે એનસીઆરટી માં આપેલા છે પૂરા થયા। એનસીઆરટી માં માત્ર સમકેન્દ્રીય દ્વિપરમાણવીય અણુઓ જ છે, પણ જીનીટ માં વિષમકેન્દ્રીય દ્વિપરમાણવીય અણુઓ પણ પૂછાય છે, એના વિશેનો આપણે હવે અભ્યાસ કરીએ છીએ। चौथ सुधीना तमने बधाने आवड़ी गया, चौथ थी वधे तो इलेक्ट्रॉन कहीं नहीं, खाली फेरफार करवाने, बाकी चुंबकीय गुणधर्म बंद क्रमांक वगैरह ना सूत्रों में कोई फेर पड़तो नहीं। आगळनो हवे आपणे टॉपिक लईए छीए एक्स्ट्रा एनसीआरटी में आपेलो नहीं तेवो विषम केन्द्रीय द्विपरमाणवीय अणुओ। સમકેન્દ્રીય દ્વિપરમાણવીય અણુઓ જેને આવડી ગયા એના માટે વિષમ કેન્દ્રીય ખૂબ સરળ છે, કારણ આપણે આખાના ઉપર આખો કોન્સેપ્ટ શીખવાનો, સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીઝમાં બંધ ક્રમાંક અને ચુંબકીય ગુણધર્મ સમાન હોય, આના ઉપર આપણે આખું ચાલવાનું। સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીઝમાં બંધ ક્રમાંક અને ચુંબકીય ગુણધર્મ સમાન હોય। હવે આપણે સીધા એમાં પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ, કેવા પ્રશ્નો પૂછાય। સીઓ પ્લસમાં બંધ ક્રમાંક અને ચુંબકીય ગુણધર્મ શોધવો છે મારે, આવું પૂછાયું નીટ કે જી માં તમને આપી દીધું। પછી નીચે એબીસીડી માં ઓપ્શન આપેલા છે, બંધ ક્રમાંક, અલ્પવિરામ, અનુચુંબકીય, પ્રતિચુંબકીય વગેરે વગેરે જેવા। તો આમાં આપણે હવે શું કારીગરી કરવી, કઈ પણ ડ્રો કર્યા વગર આપણે જવાબ લાવી શકીએ છીએ। જે આપણે અહીંયા ઓક્સિજનનું દોરેલું એમાં નીચે સિગ્મા વન એસ, સિગ્મા સ્ટાર વન એસ, સિગ્મા ટુ એસ, સિગ્મા સ્ટાર ટુ એસ, એ તો નાઇટ્રોજન જેવું જ હતું, જે બદલાય છે એ હવે હું દોરું છું। નીચેનું બધું સરખું જ હતું, આમાં શું ફેર થયો, તો પહેલા આઈ ઉપરનું તો સરખું જ હતું, આ જ બદલાયું, આટલું જ બદલાયું ને એમાં, પહેલા શું આવી સિગ્મા 2pz pi 2px અને pi 2py। હવે આ ત્રણેય જે કક્ષકો છે જે ઉપર નીચે થઈ ગઈ એને બંધકારક કહીશું કે બંધ પ્રતિકારક, તો બંધકારક છે। તો મેં તમને જે શોર્ટકટ શીખવાડેલો કે જ્યારે બંધકારકમાં એક ઇલેક્ટ્રોન આવે તો 0.5 નો ઉમેરો કરવો, તો આ ઇલેક્ટ્રોન અહીંયા આવે તો 0.5 નો ઉમેરો થાય। નાઇટ્રોજનમાં ઊંધું હોય છે તો નાઇટ્રોજનમાં 2px માં આવશે, પાઈ 2px માં આવશે તો એ ઉમેરો તો 0.5 નો જ થવાનો, એટલે કે બંધ ક્રમાંકમાં કોઈ ફેર પડવાનો જ નહીં, ફેર બંધમાં પડવાનો, એ બંધ સિગ્મા છે કે પાઈ એ બંધમાં ફેર થવાનો। ઓક્સિજનમાં પહેલા સિગ્મા બંધની રચના થાય છે, જ્યારે નાઇટ્રોજનમાં પહેલા પાઈ બંધની રચના થાય, આ નીચે હોય છે બે, એટલે પહેલા એક્સ અને વાય માં બે બે ઇલેક્ટ્રોન આવ્યા પછી ઉપર ઝેડમાં ઇલેક્ટ્રોન જાય, એટલે કે નાઇટ્રોજનમાં પહેલા બે પાઈ બંધની રચના થાય અને પછી સિગ્માની થાય, પણ બંધ ક્રમાંકમાં કોઈ ફેર નહીં પડે, એ પાઈમાં આવે તો એ 0.5 નો ઉમેરો કરવાનો,
सिग्मा में आवे तो 1.5 जेम के अहींया ए अर्धो पछी 1 दोड 2 अड़ी 3 तो नाइट्रोजन में ऊंधु हो तो ये 3 જ થાય એટલે બંધ ક્રમાંક માટે આની યાદ રાખવાની જરૂર નથી નાઇટ્રોજન હોય કે આ રીતે હોય ऑक्सीजन की रचना हो नाइट्रोजन की रचना बंद क्रमांक कोई फेर पड़े नहीं फेर क्या पड़े थोड़ा डिटेल्स में जीनीट में पूछे कि बंद कयो छे सिग्मा के पाई तो फेर पड़े बंद क्रमांक में फेर पड़वानो नहीं तो हवे आमा सीओ प्लस में बंद क्रमांक ने चुंबकीय गुणधर्म तो आमा आपणे शुं करवानुं इलेक्ट्रॉन गणी लेवाना कार्बन ना 6 ऑक्सीजन ना 8 ને 6 14 પ્લસ ક્યારે આવ્યો હોય બાદ કર્યો હોય તો એક ઘુમાયો હોય તો 14 એટલે કોના જેવી રચના થાય નાઇટ્રોજન જેવી તો બંધ ક્રમાંક નાઇટ્રોજન નો 3 હાઇડ્રોજન 1 લિથિયમ 1 બોરોન 1 બોરોન પછી કાર્બન 2 નાઇટ્રોજન 3 પછી ઓછા થશે કારણ આની ઉપર શું આવશે સ્ટાર વાળી કક્ષકો આવશે હવે આ બધી કઈ સ્ટાર વાળી પાઈ સ્ટાર પછી આવશે સિગ્મા સ્ટાર એટલે બધી બંધ તોડે નીચે સિગ્મા 1s એટલે બંધ ક્રમાંક 1 સિગ્મા સ્ટાર 1s ભરાઈ 0 સિગ્મા 2s 1 સિગ્મા સ્ટાર 2s 0 પછી આમાં ગમે તે ઉપર નીચે હોય 1 આવે એટલે 0.5 1 દોઢ 2 અઢી 3 3 મેક્સિમમ પછી આમાં 1 આવે એટલે માઈનસ 0.5 કરવાનું અઢી 2 દોઢ 1 અડધો 0 3 થી વધે નહીં માટે હું શું કહું છું હાઇડ્રોજન એટલે સૌથી નીચે 2 ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન બંધ ક્રમાંક 1 હિલિયમ Hg2 ઉપરના 2 ભરાય 0 સિગ્મા સ્ટાર 1s પૂરી सिग्मा 2s 1 सिग्मा स्टार 2s 0 એનો મતલબ सिग्मा 2s લિથિયમ માટે 1 ઉપર બેરિલિયમ 0 બેરિલિયમ પછી બોરોન આવશે બોરોન માં 1 1 આવે આમાં 1 1 ઇલેક્ટ્રોન એટલે બંધ ક્રમાંક 1 કાર્બન માં બીજા 1 1 આવે 2 નાઇટ્રોજન આયે ભરાશે ઊંધું હોય ત્યારે ઊંધું હોય ને એમાં પેલા બે હોય પછી ઉપર આવે એટલે 3 ઓક્સિજન માં પાછા 1 1 આયા એટલે 2 ફ્લોરિન હજુ 1 1 આવશે 1 નિયોન માં અહીંયા દાખલ થશે 0 એટલે બંધ ક્રમાંક પી વિભાગ માટે ખૂબ સરળ છે બોરોન 1 કાર્બન 2 નાઇટ્રોજન 3 પછી બાદ કરવાનો 3 થઈ ગયા ઓક્સિજન 2 ફ્લોરિન 1 નિયોન 0 તો અહીંયા સરવાળો કેટલો છે 13 14 ઇલેક્ટ્રોન એ 3 હોય 14 એટલે નાઇટ્રોજન 16 2 હોય તો 13 હા આપણે 13 છે તો 14 3 હોય છે 12 2 હોય છે 12 એટલે કાર્બન તો 13 12 2 14 3 તો 13 માટે શું થાય બંધ ક્રમાંક 2.5 જ્યારે પણ બંધ ક્રમાંક અપૂર્ણાંક આવે બંધ ક્રમાંક અપૂર્ણાંક આવે એટલે આ જે આખી રચના છે એમાં જ કદી જોડી નહીં હોય એક ઇલેક્ટ્રોન આવે ને તો જ અપૂર્ણાંક આવ્યો હોય અને અપૂર્ણાંક આવે એટલે 100% અનુચુંબકીય હોય અપૂર્ણાંક બંધ ક્રમાંક આવે એટલે 100% અનુચુંબકીય હિંટ લખું છું એક બંધ ક્રમાંક અપૂર્ણાંક સંખ્યા બંધ ક્રમાંક અપૂર્ણાંક સંખ્યા 0.5 દોઢ અઢી આવા સંખ્યા તો હંમેશા અનુચુંબકીય પરંતુ બંધ ક્રમાંક પૂર્ણાંક સંખ્યા તો અનુચુંબકીય કે
प्रतिचुंबकीय बनने हो सके केम? तो ऑक्सीजन में एक एक आवे छे, बंद क्रमांक बे आवे छे, पूर्णांक संख्या छता अनुचुंबकीय छे, इतना माटे पूर्णांक संख्या में अनुचुंबकीय हो सके। फ्लोरीन में पूर्णांक संख्या पण प्रतिचुंबकीय, पण अपूर्णांक आवे तो हमेशा अनुचुंबकीय ज होय। तो आ बे विधान एक्स्ट्रा आपणे नोध करवानी छे, एक आपण विधान नोध करजो। तो सीओ में खबर पड़ी गई कई रीते गणवानो, डोरीन डायरेक्ट 13 इलेक्ट्रॉन 2 4 6 8 8 0, आमा कोई फेर ना पड़े बंद क्रमांक में 9 10 11 12 13, એટલે 2.5 આવશે, આમાં એક એક ખાનામાં એક જ આવ્યો, એટલે તો સીઓ માં બંધ ક્રમાંક આ રીતે થાય। સીઓ પ્લસ માં હો, એકલું સીઓ હોત તો 14 થાય, તો બંધ ક્રમાંક 3 થાય, તો બંધ ક્રમાંક 3 થાય। તો આનો સ્ક્રીનશોટ લઈ લો, આવા બીજા જોઈએ છીએ હવે વિષમ કેન્દ્રીય દ્વિપરમાણુઓ। હવે આખું લખી દઉં છું, 1 થી 20 ઇલેક્ટ્રોન માટે ઇલેક્ટ્રોન સંખ્યા બંધ ક્રમાંક, ઇલેક્ટ્રોન સંખ્યા 1 બંધ ક્રમાંક 0.5, 2 1, बराबर नीचे नहीं भराई गई, हवे ऊपर आया 3.5 4 0 5.5 6 1, इलेक्ट्रॉन की संख्या बंद क्रमांक 6 1 7.5 8 0 9.5 10 1 11 1.5 12 कार्बन 2, साथे साथे आपणे उदाहरण लखीए के भाई 2 इलेक्ट्रॉन एटले हाइड्रोजन एक ज होय, 4 इलेक्ट्रॉन Fe2 0 ज होय, 6 Li2 1, 8 Be2 कार्बन, C2 13 2.5, हमणा आपणे CO प्लस में 13 हता एटले 2.5 आवे, चौद नाइट्रोजन बंद क्रमांक 3, हवे एक एक ओछा करवाना 0.5, 16 ऑक्सीजन 17 1.5, 18 फ्लोरीन 1, 19.5 અને 20 0, 14 नाइट्रोजन 16 ऑक्सीजन 18 फ्लोरीन અને 20 नियॉन। बंद क्रमांक जे अपूर्णांक छे ते हमेशा अनुचुंबकीय, अपूर्णांक वाला अनुचुंबकीय, पूर्णांक वाला बनने माथी गम्मे ते होई सके। तो आवा केटलाक आपणे होमवर्क मां तमारे बंद क्रमांक अने चुंबकीय गुणधर्म नक्की करवाना छे। विषम केंद्रीय मां बंद क्रमांक चुंबकीय गुणधर्म NO, NO प्लस, NO माइनस, CO माइनस, CO, जनरली आपणे CO अने NO वाला વધારે પૂછાતા હોય છે, કારણ આપણે 20 સુધીના જ ઇલેક્ટ્રોન લેવાના છે એટલા માટે। તો આ બધામાં બંધ ક્રમાંક અને ચુંબકીય ગુણધર્મ તમારે નક્કી કરવાનો। તો આજના વિડીયોમાં જે આ ઊર્જા સ્તર આરેખ હતો એ સંપૂર્ણ આપણે પૂરો કર્યો છે। હવેનું જે ચેપ્ટર છે એમાં આપણે હાઇડ્રોજન બંધ વિશેની જ માહિતી મેળવવાની છે, એટલે ટૂંક સમયમાં ચેપ્ટર આપણું પૂરું થશે। થેન્ક યુ।